नमस्कार विद्यार्थी मित्रों, हूँ ओड अजय, गुरुकृपा एकेडमी चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, अपने बेसिक अंग्रेजी लेक्चर नी अंदर अपने पहला स्पेलिंग बनावता अपने सीख्या, गुजराती नाम पर थी अंग्रेजी नाम केवी रीतना बनावा। एना पछी अपने वाहनों स्पेलिंग नाम सीख्या, पछी फळों स्पेलिंग केवी रीतना याद रखवा, पछी शाकभाजी स्पेलिंग केवी रीतना याद रखवा, बराबर। तो ये अपने जे स्पेलिंगो बनावता सीख्या। हवे मित्रों, अपने जे अपने आजूबाजू अपना सगावाला रहे छे, अपना घरे जे आवे छे, बराबर, तो ये सगावाला ने अंग्रेजी में शू कहेवाय, बराबर, एटले के स्पेशल स्पेलिंग ऑफ रिलेटिव्स, एटले के अपने जे रिलेटिव्स अपना सगावाला छे, बराबर, तो एमना जे स्पेलिंग छे ए आजे अपना बेसिक अंग्रेजी नु जे लेक्चर छे 12 नंबर नु एनी अंदर आजे अपने शीखवाना छे, बराबर। तो अपने जोईए आगळ, अहींया जो मित्रों पहेलुं स्पेलिंग छे फाधर। तो फाधर अपना जे पिताजी है एने इंग्लिश में शू कहवाय छे, फाधर। तो एनो स्पेलिंग शू छे, एफ ए टी एच ई आर, फाधर एटले शू थाय, पिता। पछी जे बीजो स्पेलिंग मधर, एम ओ टी एच ई आर, मधर एटले शू थाय, माता। पछी जे मित्रों तीजो स्पेलिंग ब्रधर, बी आर ओ टी एच ई आर, ब्रधर एटले शू थाय, भाई। पछी चौथो स्पेलिंग छे सीस्टर, एस आई एस टी ई आर, सीस्टर एटले बहन। पछी पांचमो स्पेलिंग छे ग्रांडफाधर, अपना जे पिता कहेवाय एमना जे पिताना पिता जे होय एने शू कहेवाय, ग्रांडफाधर अंग्रेजी नी अंदर, जेने आपणे दादा कहीए छीए। तो एनो स्पेलिंग शू छे, ग्रांडफाधर। फाधरनो स्पेलिंग मित्रों तमारे याद राखवानुं, एना पछी एना पहेला आपणे शू करवानुं, ग्रांडनो स्पेलिंग तैयार करी देवानुं। फाधरनो स्पेलिंग तमने आवडतो ज हशे, बराबर, तो બનીને જોડી દેશો એટલે શું થશે, ગ્રાન્ડફાધર, એટલે ગ્રાન્ડફાધર એટલે શું થાય, દાદા। તો એનો સ્પેલિંગ શું છે, જી આર એ એન ડી એફ એ ટી એચ ઈ આર, ગ્રાન્ડફાધર એટલે દાદા। પછી જો અહીં આપણે બીજું પેજ છે એની અંદર ગ્રાન્ડમધરનો સ્પેલિંગ છે, જી આર એ એન ડી એમ ઓ ટી એચ ઈ આર, ગ્રાન્ડમધર એટલે શું થાય, દાદી। એના પછી સ્પેલિંગ છે સનનો, એસ ઓ એન, મિત્રો ધ્યાન રાખવાનું ખાસ, એસ યુ એન એટલે શું થાય, સૂર્ય થાય છે, બરાબર, અને જે પુત્ર, બરાબર, એનો સ્પેલિંગ છે સન, એસ ઓ એન એનો સ્પેલિંગ થાય છે, બરાબર, તો એસ ઓ એન સન એટલે શું થાય, દીકરો, એનો પુત્ર પણ કહેવાય। પછી મિત્રો આગળનો સ્પેલિંગ છે ડોટર, ડી એ યુ જી એચ ટી ઈ આર, ડોટર એટલે દીકરી, પુત્રી આપણે જે કહીએ। પછી છે ગ્રાન્ડસન, જી આર એ એન ડી એસ ઓ એન, ગ્રાન્ડસન એટલે શું થાય, પૌત્ર, બરાબર, છોકરાના છોકરાનો છોકરો। પછી મિત્રો ગ્રાન્ડ ડોટર, બરાબર, તો ગ્રાન્ડ ડોટર એટલે શું થાય, પૌત્રી, જી આર એ એન ડી ડી એ યુ જી એચ ટી ઈ આર, ગ્રાન્ડ ડોટર એટલે પૌત્રી। પછી ત્રીજું જે પેજ છે એની અંદર શું છે, તો પહેલો સ્પેલિંગ છે પેટર્નલ અંકલ, પી એ ટી ઈ આર એન એ એલ યુ એન સી એલ ઈ, પેટર્નલ અંકલ એટલે કાકા। પછી છે મિત્રો પેટર્નલ આંટ, પી એ ટી ઈ આર એન એ એલ એ યુ એન ટી, બરાબર, તો પેટર્નલ આંટ એટલે શું થાય, કાકી થાય, બરાબર। પછી મિત્રો જોઈએ મેટર્નલ અંકલ, તો એમ એ ટી ઈ આર એન એ એલ યુ એન સી એલ ઈ, મેટર્નલ અંકલ એટલે શું થાય, મામા। પછી છે મિત્રો મેટર્નલ આંટ, એમ એ ટી ઈ આર એન એ એલ એ યુ એન ટી, મેટર્નલ આંટ એટલે શું થાય, મામી, આપણી જે મમ્મી જે છે, બરાબર, એના જે ભાઈ હોય એને શું કહેવાય, મામા, બરાબર। પછી છે મિત્રો કઝિન, સી ઓ યુ એસ આઈ એન, કઝિન એટલે શું થાય, પિતરાઈ, આપણે પિતરાઈ ભાઈ કહીએ છીએ ને જે, બરાબર, તો કઝિન એટલે શું થાય, પિતરાઈ। પછી જોઈએ નેવ્યુ, તો એન ઈ પી એચ ઈ ડબલ્યુ, નેવ્યુ એટલે શું થાય, ભત્રીજો થાય, બરાબર। પછી છે નીસ, એન આઈ ઈ સી ઈ, નીસ એટલે ભત્રીજી। પછી ત્રીજો સ્પેલિંગ છે મિત્રો ફાધર ઇન લો, બરાબર, ફાધર ઇન લો, તો ફાધરનો સ્પેલિંગ તો તમને આવડતો જ હોય મિત્રો, તો ઇન લોનો સ્પેલિંગ તમારે યાદ રાખવાનું છે, ફાધર ઇન લો એટલે શું થાય, સસરા। સ્પેલિંગ શું રાખવું જોઈએ, એફ એ ટી એચ ઈ આર આઈ એન એલ એ ડબલ્યુ, ફાધર ઇન લો એટલે સસરા। પછી છે મિત્રો મધર ઇન લો, તો મધરનો સ્પેલિંગ પણ તમને આવડતો જ હશે, તો મધર ઇન લો એટલે સાસુ થાય, તો આપણે સ્પેલિંગ જોઈએ, એમ ઓ ટી એચ ઈ આર આઈ એન એલ એ ડબલ્યુ, મધર ઇન લો એટલે સાસુ। પછી છે મિત્રો સન ઇન લો, એસ ઓ એન આઈ એન એલ એ ડબલ્યુ, સન ઇન લો એટલે જમાઈ। પછી જોઈએ હસબન્ડ,
तो HUSBAND हस्बैंड एटले शुं थाय पति। पछी मित्रों वाइफनो स्पेलिंग छे WIFE वाइफ एटले पत्नी। पछी आ बन्नेनुं जे जोड़कुं जे कहेवाय आपणे कहीए बन्ने जे होय तेने शुं कहेवाय कपल कहेवाय। हस्बैंड एंड वाइफनुं जे जोड़कुं होय एने शुं कहेवाय कपल COUPLE कपल एटले दंपति। पछी छे ब्राइडग्रूम। ब्राइडग्रूम आपणे जे लग्नमां जईए छीए ने बराबर वर आपणे जोईए लग्नमां જગોડા પર બેસેલો હોય બરાબર તો એનો સ્પેલિંગ જોઈએ આપણે BRIDEGROOM બ્રાઇડગ્રૂમ એટલે વર। આપણે જ્યારે વરઘોડાની અંદર જઈએ તો વરઘોડો નીકળે તો વરઘોડો કોણ નીકળે તો વરરાજા બેઠેલો હોય ઘોડા ઉપર બરાબર। પછી મેં તો બ્રાઇડ BRIDE બ્રાઇડ એટલે વહુ। પછી છે બેચલર BACHELOR બેચલર એટલે શું થાય કુંવારો પુરુષ। પછી એના પછીનો સ્પેલિંગ છે મિત્રો મેડન ઓર વર્જિન। મેડન વર્જિન એટલે કુંવારી સ્ત્રી એનો સ્પેલિંગ જોઈએ આપણે MAIDEN VIRGIN બરાબર। મેડન વર્જિન એટલે શું થાય કુંવારી સ્ત્રી। હવે આ બંનેને જોડવા માટે મિત્રો આપણે શું કરીશું ઓરનો સ્પેલિંગ જોડીશું બરાબર। વચ્ચે ઓર મૂક્યું છે ને આપણે। પછી જોઈએ ત્રીજો સ્પેલિંગ મેરિડ MARRIED મેરિડ એટલે પરણેલું। પછી છે ટ્વિન્સ TWINS ટ્વિન્સ એટલે જોડિયા બરાબર જોડિયા બાળકો હોય ને જે એને શું કહેવાય ટ્વિન્સ કહેવાય। પછી છે મિત્રો રિલેટિવ આપણે જે સ્પેલિંગ અત્યારે શીખી રહ્યા છીએ રિલેટિવ તો RELATIVE રિલેટિવ એટલે શું થાય સગો। તો મિત્રો આ જે સ્પેલિંગો આપણે આજે જે સગાવાલાના સ્પેલિંગો આપણે શીખ્યા છીએ બરાબર રિલેટિવ્સના સ્પેલિંગો તો આ સ્પેલિંગો તમારે શું કરવાનું નોટબુકની અંદર તમારે લખી દેવાના બરાબર। અને મિત્રો આ જે દરેક સ્પેલિંગ છે તમારે શું કરવાનું એક સ્પેલિંગ 5-5 વખત લખી અને તમારે તૈયાર કરી દેવાનું મિત્રો બરાબર। આગળના જે તમે બેઝિકના જે સ્પેલિંગો આપણે લખ્યા છે બરાબર એની સાથે આ લખી દેવાના। તો મિત્રો તમે સારી રીતે તમે આ સ્પેલિંગો યાદ પણ રાખી શકશો બરાબર તો તમારે આગળ જતાં તમને તકલીફ પડશે નહીં। તો મિત્રો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। નમસ્કાર।